નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં પાક નુકસાન સહાય 2024 વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી ઉપયોગી માહિતીના વિડીયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, પાક નુકસાન સહાય 2024 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા 350 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલું છે. તો ખેડૂતો માટેની ખૂબ જ ઉપયોગી એવી માહિતી છે, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને આ સહાયનો લાભ કોને મળશે અને કઈ રીતે મળશે તેના વિશેની વિગતવાર સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, આપણી સામે જે ન્યૂઝપેપરનું કટિંગ છે તે આવી ગયું છે. જુલાઈ માસમાં પડેલ ભારે વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન માટે કૃષિ મંત્રી દ્વારા સરકારી સહાય જાહેર. 1.5 લાખ ખેડૂતો માટે 350 કરોડનું કૃષિ સહાય પેકેજ. તો મિત્રો, આ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા 350 કરોડનું કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવેલું છે. બિન પિયતમાં હેક્ટર દીઠ 11,000 અને પિયત પાકમાં 22,000 અપાશે. તો મિત્રો, હવે આપણે જોઈએ કે ગુજરાતમાં જુલાઈ 2024 મહિનામાં વરસેલા ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતો માટે કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અને રૂપિયા 350 કરોડની માતબાર રકમનું કૃષિ રાહત પેકેજ કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા જાહેર કરાયું છે. રાજ્યમાં તારીખ 18 થી લઈ અને 24 જુલાઈ દરમિયાન જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી એમ કુલ 9 જિલ્લાઓના 45 તાલુકાઓમાં સતત એકધારીઓ વરસાદ વરસતા ખેડૂતોના પાક નાશ સાથે બિયારણ અને દવા સહિતના નુકસાન થયેલું છે, જેના પગલે રાજ્ય સરકારે 272 ટીમ દ્વારા સર્વે કરાવતા 4,06,892 હેક્ટર વિસ્તારમાં અસરગ્રસ્ત થયા હોવાનું બહાર આવ્યું હતું, જેના પગલે રાજ્ય સરકારે 1.5 લાખ ખેડૂતોને રૂપિયા 350 કરોડનું SDRFના નિયમો ઉપરાંતનું પેકેજ જાહેર કર્યું છે, જેમાં બિનપિયત પાકમાં 33% કે તેથી વધુ નુકસાની હોય તો પ્રતિ હેક્ટર 11,000 એમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે અને વરસાયુ પિયત પાકમાં પ્રતિ હેક્ટર 22,000 એ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે. અને આ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ખેડૂતે 30 ઓગસ્ટથી અરજી કરવાની રહેશે. આમ છતાં કલેક્ટર ગામ અસરગ્રસ્ત જાહેર કરે પછી અરજી કરી શકાશે. તો મિત્રો, હવે આપણે જોઈએ કે સહાય કયા પાકમાં કેટલી ચૂકવાશે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે ખરીફ 2024-25 ઋતુના વાવેતરમાં કરેલ બિન પિયત પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂપિયા 8,500 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા 2,500 એમ સહાય મળી અને કુલ રૂપિયા 11,000 પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર થશે અને તે ખેડૂતને ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ કે વરસાયુ અથવા તો પિયત પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂપિયા 17,000 તેમજ રાજ્ય બજેટમાંથી રૂપિયા 5,000. આમ આ બંને મળી અને કુલ રૂપિયા 22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે. તો આમ 2 હેક્ટરની મર્યાદામાં જોઈએ તો બિન પિયત પાકોમાં 11,000 અને 22,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે, જ્યારે પિયત પાકોમાં રૂપિયા 22,000 2 હેક્ટરની મર્યાદામાં જોઈએ તો 44,000ની સહાય મળવાપાત્ર થશે અને બહુવર્ષાયુ બાગાયતી પાકો માટે 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂપિયા 22,500 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં જોઈએ તો રૂપિયા 45,000ની સહાય મળવાપાત્ર થશે. તો આ પ્રમાણે મિત્રો, 22,000, 44,000 અને 45,000 એ પ્રમાણે અલગ અલગ મેક્સિમમ સહાય મળવાપાત્ર થશે. આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણ મુજબ જો સહાય ચૂકવવાપાત્ર રકમ રૂપિયા 3,500 કરતાં ઓછી થતી હોય તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા 3,500ની સહાય ચૂકવવામાં આવશે. તો મિત્રો, આશા રાખું કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા 350
₹50 કરોડના જે કૃષિ રાહત પેકેજ છે તેના વિશેની માહિતી આ તમને ખ્યાલ આવી ગયો હશે. ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.